ચારેય તરફ પડતી બુમોની વચ્ચે શું ક્યારેય તમને કોઈ સુનકાર પડઘાય છે શું ક્યારેય એવું થાય છે કે વિકાસ એ વાસ્તવિક જ સ્થિતિ છે પરંતુ છતાંય આ રાજ્યના પૂર્વ પટ્ટીના વિસ્તારો તમને ચીસો પાડીને સવાલ કરે છે કે અમૃતકાળમાં અમારા હિસ્સાનું અમૃત કોણ પી જાય છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી એ પૂર્વ પટ્ટીના વિસ્તારોને તમે શિવની સાથે સરખાવી શકો છો કેમકે ગમે તેટલા મંથનો થાય એમના ભાગમાં તો વિષ જ આવે છે છોટાઉદેપુર પાસે આવેલા નસવાડીના કુકરદા ગામનો વિડીયો વાયરલ થયો જેની અંદર ખબર પડી કે ગામમાં તો રસ્તો જ નથી એકસો આઠ કદાચ ત્યાં પહોંચી પણ જાય તો પણ એ ગામ સુધી નથી પહોંચી શકતી પ્રસુતાને દુખાવો ઉપડ્યો સામાન્ય રીતે એ વિસ્તારો હજુ પણ ડૉક્ટરને બધાથી બહુ ટેવાયા નથી એમને ત્યાં ડિલિવરી પ્રસૂતિ ઘરે થઈ જતી હોય છે પરંતુ અલગ અને અમુક સંજોગોની વચ્ચે જ્યારે સરકારોને પણ સમજાયું કે ત્યાં બાળ મૃત્યુદર વધારે છે ત્યાં કુપોષણ વધારે છે પ્રકૃતિ સાથે જીવવાનો મતલબ એ નથી હોતો કે વિકસિત દુનિયાની વચ્ચે સુવિધાઓ એમના સુધી ન પહોંચવી જોઈએ અને એટલા જ માટે ડૉક્ટર વ્યવસ્થા એ બધાની એમને સમજણ પહોંચાડી પ્રસૂતાને જ્યારે દુખાવો પહોંચ્યો ત્યારે ઉપડ્યો ત્યારે એને હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો એકસો આઠને ફોન કર્યો એમના ભાગ્ય સારા હતા એમને એકસો આઠ પણ મળી ગઈ ગામમાં કદાચ કોઈ એક ખૂણામાં નેટવર્ક આવતું હશે એ નેટવર્કના મદદથી થયેલા ફોન પછી એકસો આઠ પહોંચી પરંતુ ગામ સુધી પહોંચી શકે એમ નહોતી કેમ કે આપણા વિકાસનો રસ્તો એમના સુધી નહોતો પહોંચ્યો પછી શું થયું જોડીમાં ઉપાડી પ્રસૂતાને એક લાકડી લેવાની શ્રવણ જેવી રીતે કાવડ બનાવીને પોતાના મા બાપને યાત્રાએ લઈ ગયો હતો એમ એક જોડી બનાવવાની જોડીની અંદર એ પ્રસૂતાને ગોઢિયાની અંદર ઝુલાવતા હોય એમ નાખવાની અને પછી એને કિલોમીટર સુધી ચાલીને લઈ જવાની એકસો આઠ સુધી પહોંચાડવાની પરંતુ બાળકનું જન્મ સરકારના વિકાસની રાહ નથી જોતો બાળકનો જન્મ નિશ્ચિત હોય છે એ થઈ જાય છે હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ ઘણીવાર ડિલિવરી થઈ જતી હોય છે ઘણીવાર ભાગ્ય સાથ ન આપે તો મૃત્યુ પણ થઈ જાય છે કાં તો માતાનું કાં તો બાળકનું આ બધાની વચ્ચે આપણને થશે કે ક્યાં સુધી દોષ આપવાનો વિકાસની એક અલગ દુનિયામાં અને કલ્પનામાં રાજતા લોકો કહેશે કે થાય આવું ક્યારેક થાય સરકાર ક્યાં સુધી પહોંચે સરકાર કેટલું કરે ક્યાં સુધી જાય તો શું કરે સરકાર શું આ પહેલો કિસ્સો છે જે નસવાડી નાકુ કરદાથી સામે આવ્યો છે શું આવું આ રાજ્યમાં પહેલીવાર થયું છે એક ઘટના આવે દ્રશ્યો આપણને વિચલિત કરનારા લાગે શહેરમાં બેસેલો માણસ આમ સરસ ટીવી જોતા જોતા કે મોબાઈલમાં જોતા જોતા કે બિચારા કેટલી ખરાબ દશા છે એમની નહીં કશું કરતી જ નથી સરકાર આગળ સ્ક્રોલ કરે આગળ પહોંચી જાય અમે શું કરીશું જોઈએ ગુસ્સો આવે વિડિયો બનાવીએ આગળ વધી જઈએ બીજી ઘટનાની વાત કરીએ પણ પહેલીવાર નથી થતું આ માત્ર એટલું યાદ અપાવવું છે આ બધું જ બતાવીને કશું જ બદલી દેવાની અપેક્ષાઓ હવે અમારામાં ખાસ બચી નથી દરેક વખતે આશાવાદી રહેવા જેવી વાતો અમને વાસ્તવિક લાગતી નથી અને એટલે જ કેમ કે ઉદાહરણ તરીકે અમારી ટીમ જ્યારે છોટા ઉદયપુરથી પાસે આવી રહી હતી પાછી અને ત્યારે એમનો નર્મદા જિલ્લામાં તિલકવાડા પાસે અકસ્માત થયો છેક સુધી નેટવર્કના નિશાન નહીં એકસો આઠ છેક સુધી ન મળી સંઘર્ષ કરીને બહાર આવ્યા એ લોકો તો ત્યાં પણ એમની એ લોકો પણ પહેલાં નહોતા દુનિયામાં કંઈ નવા નવાઈના નહોતા કે જેમની સાથે આવું થયું હોય ઘણા લોકોની સાથે આવું થાય છે ફરક એટલો છે કે એમની પાસે તો મદદ છે જે તરત પહોંચી જાય છે પણ આ દુનિયામાં આ દેશમાં આ રાજ્યમાં હજારો લાખો લોકો એવા છે કે જેમના સુધી મદદ નથી પહોંચી શકતી યોજનાઓ દૂરધાણી થઈ જાય છે અને એ વખતે વિચાર આવે કે કરી શું લીધું આપણે એ યોજનાઓ બનાવીને ઘણા લોકોની મદદ થઈ હશે લાખો લોકોના કદાચ એ એકસો આઠ કે પછી રસ્તાની મદદથી જીવ બચ્યા જ હશે પરંતુ જે નથી બચી શકતા એ કોને સવાલ કરશે શું એની અંદર માત્ર ભાગ્યને દોષારોપણ આપીને આપણે છટકી જઈશું નસવાડીના વિડીયો છે એ આપણે જોયા પણ સાથે અમે જ્યારે કલેશ્વરી ગયા હતા ત્યારની વાત કરવી છે એ વાતનો અહેસાસ કરાવવા માટે કે આ કોઈ એક જગ્યાએ ઘટતી ઘટના નથી સરકાર આ કોઈ એક તાલુકાનો સવાલ નથી આ કોઈ એક વિસ્તારનો સવાલ નથી હજારો ગામડાઓ આ વાતે સંઘર્ષ કરે છે દરરોજ એ દરરોજ સવાલ કરે છે એ થાકી જાય છે પણ એમને જવાબ નથી મળતો આટલી નિરાશા ન હોય હે એકસો છપ્પન સીટવાળી મહાન સરકાર સાંભળો કલેશ્વરીની એ નાનકડી છોકરીને એના ભાઈને જે પૂછે છે કે અમારા સુધી તમારો વિકાસ કેમ નથી પહોંચતો કોક હાજે મોર્યા તો જોડી કરીને આમ કાપડનું આમ બધ દેવાનું લોબી લાકડી પછી મો હુડાઈને આમ ખબે લીન લીન જવાનું ઓહો તાણી અરે બાપ રે ખાસ્યો પચ્ચી તરી ગોરો હોય તો બહુ બધા બના છે અહીંયા હોસ્પિટલમાં કોઈક બીમાર હોય તો એને ઝૂળી કરી અને બચ્ચા આમ જોડી કાપડથી બાંધી અને વચ્ચે મૂકી અને કલેશ્વરી લઈ ગઈ ત્યાંથી એક શોર્ટક હતું વાહન કરીને ત્યાંથી હોસ્પિટલમાં લઈ ગઈ અને હમણાં એક મહિના પહેલનો જે એક એવો કિસ્સો હતો કે કાકાને લઈ ગયા બાકોર દવાખાને એ જ રીતના જોડીમાં નાખીને મેં વિડીયો પણ વાયરલ કર્યો હતો અને ન્યૂઝમાં પણ આવ્યું હતું ત્યાર પછી બીજી વખત બીમાર થયા તો એમને લઈ જતા હતા જે રસ્તામાં જીવ ગુમાવી દીધું એમણે કદાચ રસ્તો હોત અને ગાડી અહીં સુધી આવી હોત તો એમને લઈને હોસ્પિટલ જલ્દી પહોંચ જતા તેમનો જીવ બી બચી જતો એવા એવા તો અનેક ઘણા બધા કિસ્સા થાય છે ડિલિવરી હોય આ તે હોય એ બહુ પ્રશ્ન અહીંયા છે જેવા

वादे झूठे हैं और दावा किताबी है कुछ परिस्थितियों परिस्थिति बदलाई जैसे वीडियो थी भी हमने अपेक्षा नहीं परंतु छताय गुजरात ने दर्शकों ने समझ ए, से कि विकास की व्याख्या खाली ओवरब्रिज पूरती सीमित नहीं होती જો એકસો આઠ ન પહોંચી શકે અને કોઈને જોડીમાં લઈ જવા પડે તો આપણે આપણા ગુજરાતને અદ્ભુત ગુજરાત બીજા રાજ્યોની સરખામણીએ કહી લઈશું પણ ઘરમાં તો હકીકત બતાવવી પડશે જો સ્પર્ધા ચાલતી હશે ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર આંધ્રપ્રદેશ તમિલનાડુ જેવા રાજ્યોની તો આપણે ગર્વથી કહી દઈશું કે ગુજરાત અદ્ભુત છે વિકાસશીલ છે અને ઘણું બધું આપણે કર્યું છે એટલા માટે કેમ કે સમય જતાં આપણે ઘણું બધું શૂન્યમાંથી સર્જન કરેલું છે ઓગણીસો સાહીઠમાં બનેલું આ રાજ્ય આજે પણ અદ્ભુત બજેટની સાથે ઘણું સારું કરે છે આપણે ત્યાં ઓવરબ્રિજ છે આપણે ત્યાં બધું જ સ્માર્ટ થઈ રહ્યું છે આપણે ત્યાં ઘણા બધા વિકાસના પ્રયત્નો થઈ રહ્યા છે પણ જે બાકી છે એ તો બાકી જ છે અને એ ઘરમાં નહીં કહીએ તો કોને કહીશું પોતાની સરકારને કહેતી વખતે ખચકાટ શું કામ પોતાની સરકારને કહેતી વખતે સ્પષ્ટતાઓ શું કામ પોતાની જ સરકારને સવાલ કરતાં પહેલાં જો અને તોની વચ્ચે શું કામ આવવાનું અને એટલા જ માટે લાખ સકારાત્મકતાની વચ્ચે પણ જો આ સવાલ તમારી આંખમાં કણાની જેમ ખૂંચતો નથી તો તમારી આંખો ભૂલી ગઈ છે તમારી આંખોને કદાચ કોઈ સપના જોવાનો અધિકાર નથી